આજે આપણે ગણિત વિષય શીખવાનું છે એટલે ગણિત એટલે ગણતરી કરવાની છે. આપણે પહેલા 5 ની ગણતરી કરતા શીખ્યા હતા ને, હવે 1 થી 10 ની ગણતરી આપણે શીખવાની છે. મોઢે આપણે વસ્તુ ગણવાની છે અને સામે નંબર લખેલા છે જોવાના છે. જોશો ને, ચાલો ત્યારે જો આ શું છે 1 વડે પતંગિયા કેટલા છે જુઓ, આ કેટલા પતંગિયા છે 1, મીની આંગળી કેટલી છે 1, એટલે 1 કડે 1 બરાબર. હવે આગળ જોજો, હા આ જુઓ આ શું છે, આ શું છે 1 2, ડીંગળીઓ છોકરીઓ કેટલી છે 2, ફરીથી ગણો 1 2, એટલે શું થાય બ ગણે 2 બરાબર. 1 2 એટલે બ ગણે 2, જો આંગળીઓ કેટલી છે 1 2 એટલે બ ગણે 2 બરાબર. હવે આગળ જોજો, જો આ શું છે, પોપટ આવી ગયા, કેટલા પોપટ છે ગણો 1 2 3, કેટલા પોપટ છે 3, એટલે 3 ગણે 3 બરાબર. જો ફરીથી 1 2 3 એટલે 3 ગણે 3. હવે આ જુઓ, આ કોણ છે, આ તો કોણ છે ખબર છે, ઓળખો છો તમે આપણે, આંગળીને ઓળખો છો, આ તો ટપાલી છે. જે તમારા ઘરે ટપાલ લઈને આવે ને એને ટપાલી કહેવાય. તો આ કેટલા છે આંગળ ગણો 1 2 3 4, એટલે 6 ગણે 4 છે ને. ફરીથી 1 2 3 4, એટલે 6 ગણે 4. હવે આગળ જોવાનું છે, જો આ ચકલીઓ કેટલી છે 1 2 3 4 5, એટલે શું થયું 5 ગણે 5. ફરીથી ગણો 1 2 3 4 5, એટલે 5 ગણે 5. હવે આ જુઓ, આ શું છે, તમારું ટી શર્ટ છે, શું છે એ, આ શોર્ટ છે, શોર્ટ કેટલા છે ગણવાના છે 1 2 3 4 5 6, એટલે 6 ગણે 6. ફરીથી ગણો 1 2 3 4 5 6, એટલે 6 ગણે 6. હવે આ શું આવી ગયું, શું છે આમ, આ તો સિમલા મિર્ચ છે. તમે જોયા હતા ને કલર કલરના, ગ્રીન કલર, રેડ કલર, યલો કલરના સિમલા મિર્ચ જોયા હતા ને, તો રેડ કલરના સિમલા મિર્ચ છે. એ ગણો 1 2 3 4 5 6 7, 7 એટલે 7 ગણે 7. જોયું, ફરીથી 1 2 3 4 5 6 7, એટલે શું થાય 7 ગણે 7. હવે જોજો આ શું છે, આ ગણો તો 1 2 3 4 5 6 7 8, એટલે 8 ગણે 8. ફરીથી 1 2 3 4
એને ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. દસ એટલે એકડે મીંડે દસ બરાબર. આપણે આંગળીઓ વળી તમારી હાથની આંગળીઓ વળી જોજો તો કેટલી છે ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આંગળીઓ. કેટલી આંગળી છે આપણી? દસ આંગળીઓ છે ને. તમે પણ તમારી આંગળીઓ ગણી જોજો બરાબર ને. અગિયાર આંગળી છે કોઈની ગણીને મને કહેજો. તો કોઈની અગિયાર આંગળી છે કે દસ આંગળી છે તમે ગણજો. હા હવે આજે આ મોઢે આપણે શીખ્યા ને, હવે તમારે ઘરમાં પણ ચમચીઓ વાટકા થાળી બધાને ગણતરી કરવાની છે. તમારા ઘરમાં કેટલા છે એ બધા લાઈન બનાવી અને ગણવાના છે. મજા આવશે ને. હવે થોડુંક લખવાનું બરાબર ને, એટલે કંટાળો ન આવે, લખવાની પ્રેક્ટિસ થાય. તમે પાટીપેનમાં લખ્યું ને એ રીતે હવે તમારે નોટબુકમાં લખવાનું છે. અને નોટબુકમાં કઈ રીતે ને જો મમ્મી તમને આવી નોટબુક આપશે, આવી બુક આપશે બરાબર છે, અંકલેખનની આવી બુક આપશે ને, એમાં તમારે આવી રીતે અહીંયા એકડે એક લખવાનું છે. જો અહીંયા એકડે એક લખેલો છે ને, તમારે આ બધા બોક્સમાં એકડે એક લખવાનો છે એને. પછી તમને હવે ગુપ્તા આવી જાય ને એટલે આ બુકમાં લખવાનું છે તમારે. તમે પછી મોટા થઈ ગયા એટલે બુકમાં લખવાનું. પછી બગડો આવી જાય ને એટલે આ બધામાં બગડે બે લખવાનું છે બરાબર. પછી ત્રગડે ત્રણ આવી જાય એટલે આ બધામાં ત્રગડે ત્રણ લખવાનું છે. પહેલાં અહીંયા જે વસ્તુ આપી છે ગણવાની છે. આપણે હમણાં જે ગણ્યું ને એમાં આ બધી વસ્તુ ગણવા છે. જો આ વાંદરા કેટલા છે ગણો તો, એક બે ત્રણ. એવી રીતે તમારે આ ગણવાનું છે અને ગણીને પછી અહીંયા બધામાં લખવાનું છે. મજા આવે ને. પછી અહીંયા ચ વડે ચાર બરાબર. જો અહીંયા પણ તમારે ચ વડે ચાર લખવાનું છે અને એટલું લખાઈ જાય ને પછી નોટબુકમાં પણ લખવાનું. ગુપ્તા નથી કરવાનું, પહેલાં ગુપ્તા આવડી જાય પછી આ બુકમાં લખવાનું છે. આ બુકમાં લખાઈ જાય એટલે આ રીતે વિશે નોટબુકમાં લખીને આપ્યું છે. મમ્મીને આપ્યું છે આવી રીતે નોટબુકમાં લખીને. એ નોટબુકમાં તમારે જાતે લખવાનું છે અને એ આવડી જાય ને જ્યારે ગુપ્તાને આવડી જાય પછી લખવાનું છે. જો મિસ બતાવી છે આ છે ને આ બુકમાં મમ્મીએ મિસે નોટબુક આપી છે એમાં લખેલું છે. એમાં તમારે પણ એક બોક્સ છોડીને આ રીતે મિસે ઉપર લખ્યું છે એની નીચે નીચે તમારે લખવાનું છે. બોક્સમાં જ લખવાનું છે, બોક્સની બહારમાં જ લખવું જોઈએ. એ રીતે એમાં પણ એકડો પછી બગડે બે પછી ત્રગડે ત્રણ અને ચગડે ચાર આવી રીતે લખવાનું છે તમારે. ઉતાવળ કરીને નથી લખવાનું, એક જ દિવસમાં બધું નથી પતાવવાનું. ધીમે ધીમે પહેલાં બોર્ડ તમને પાટીપેનમાં લખતા આવડી જાય ત્યાર પછી ઓલી અંકલેખાની બુકમાં લખવાનું છે એ લખાઈ જાય એટલે નોટબુકમાં લખવાનું છે. ધીમે 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 કરીને લખવાનું છે. પણ મમ્મીનું તો માનવાનું છે, મમ્મી કે એ પ્રમાણે લખવાનું છે. ન આવડે તો હાથ પકડીને પહેલાં લખવાનું પછી જાતે લખવાનું. માનશોને વિષ્ણુ માનશોને વિશે કીધું એવું કરશો ને ડાયા છોકરા છે ને. ઓકે તો વિસ જોવા આવશે પછી હોમવર્ક. શાંતિથી સરસ અક્ષરમાં કરવાનું છે અને બહાર ન નીકળે બોક્સમાં જ કરવાનું છે. આમાં જે બોક્સ આપ્યો છે ને એ બોક્સની અંદર જ બરાબર કરવાનું છે. હા તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે બરાબર છે. ચલો તો ફરી ભણીશું. બાય.